गुजराती अर्बन फिल्म नो एक नवो युग शुरू थई रह्यो छे। તાજેતરમાં જ આવી ત્રણ એક્કા ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ફિલ્મે માત્ર 20 દિવસમાં 25 કરોડની કમાણી કરી નવો રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને લઈને આટલા ઓછા દિવસોમાં આટલી સારી કમાણીની ઉજવણી પણ કરવામાં આવી। આ મુદ્દે ફિલ્મના ડાયરેક્ટર જીએસટીવી સાથે વાતચીત કરતા કહ્યું કે તેમની મૂવી સાથે બોલિવૂડની ગદર 2, ઓમાય ગોડ 2, જવાન જેવી ફિલ્મો સામે પણ તેમની ફિલ્મ ટકી રહી। હાલમાં પણ તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મમાં કેમિયો રોલ કરનાર હેતુ કનોડિયાએ કહ્યું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ હાલમાં ગુજરાતી ફિલ્મો પર નજર રાખીને બેઠા છે। આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય અને આ ક્ષણે ફિલ્મના દરેક કલાકારે દર્શકોનો આભાર માન્યો। ફિલ્મ બહુ ગજબ ગઈ, બહુ અદભુત રિસ્પોન્સ મળ્યો, લોકો બહુ ખુશ છે। ફિલ્મ જયારે શરૂ થઈ ત્યારથી લઈને એન્ડ સુધી લોકોએ મજા જ કરી છે, એટલે અમારા માટે સૌથી સારામાં સારી મોમેન્ટ એ જ છે કે અમે લોકોએ ફિલ્મ બનાવી, લોકોએ ફિલ્મ સ્વીકારી। ખુશી અત્યારે ઓબ્વિયસલી, કારણ કે બહુ જલ્દી આ ફિલ્મને આટલો બધા રેકોર્ડ બ્રેક કર્યા, ફર્સ્ટ ડે ફર્સ્ટ વીકેન્ડ 12 દિવસમાં 20 કરોડ અને 20 દિવસમાં 25 કરોડ, એટલા અનેરા રેકોર્ડ છે આ ફિલ્મ જોડે જોડાઈ ગયા છે। ટેહું કે કેવો શબ્દ છે જે કદાચ 2023 ને અમારી માટે ડિફાઈન કરશે, એટલે ઓડિયન્સને થેન્ક યુ કહેવું છે। મળીને આ મહેનત કરતા હોય ત્યારે એક ફિલ્મ આટલી સફળ બને છે, આજે આટલી બધી ફિલ્મો, આટલી બધી અલગ અલગ ભાષાની ફિલ્મો જબરજસ્ત ભૂકાતોડ બિઝનેસ કરી રહી છે અને એમાં પણ આપણી ગુજરાતી ફિલ્મ આટલું બધું બધાના માર્કેટ ક્રેશ કરીને અડીખમ ઉભી રહે, એટલે આ તો બહુ જ ગર્વ લેવા જેવી વાત છે અને અમને બહુ જ આનંદ થાય કે આપણી ભાષાની ફિલ્મ આપણા લોકો નહીં પણ બીજા લોકો પણ જોવાનું પસંદ કરી રહ્યા છે। હવે અદ્ભુત અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ જોતી ગુજરાતીની પ્રજા થઈ ગઈ છે, એટલે એ ખૂબ સારા સમાચાર છે કે જેમ એક્સપેરિમેન્ટ હિન્દી ફિલ્મો અને સાઉથની ફિલ્મોમાં થતા એવા એક્સપેરિમેન્ટ હવે ગુજરાતીની અંદર પણ થવાના ચાલુ થઈ ગયા છે।